મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષોમાં અહીંયા બાગાયત પાકોના વાવેતરમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને કેરી અને આંબળા જેવા પાકોનું વાવેતર વધી રહ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં પહેલેથી જ ચીકુ, આંબા અને આંબળાનું વાવેતર મોખરે છે. આ ઉપરાંત સરકાર પણ આ પાકોના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. મારું નામ બલ્લભભાઈ આઠીક છે. અહીંયા ઇન્ચાર્જ મદદનીશ બાગાયત નિયામક મહેસાણા તરીકે ફરજ બજાવી રહ્યો છું. તો સૌ પ્રથમ આપણે ફળપાકની વાત કરીએ તો ફળપાકમાં મુખ્યત્વે આંબા, દાડમ, જામફળ, આમળા, ચીકુ આ 5 ક્રોપ જે મહેસાણા જિલ્લામાં વધુ છે. એમાં આંબા અને આમળા આમાં વધારે ખેડૂતો વાવેતર કરતા જોવા મળે છે. છેલ્લા 5 વર્ષના વાવેતરના વિસ્તારમાં બી લીંબુ અને આંબળાનું વાવેતર વધતું જોવા મળે છે. કારણ કે પરંપરાગત ખેતીથી હવે ખેડૂતો ચીલા ચાલુ પદ્ધતિથી કંટાળી ગયેલા છે. મુખ્યત્વે માણસો જેના આપણે ભાગ્યા કહીએ લેબરનું બહુ જ પ્રોબ્લેમ છે ખેડૂતોના હાલની પરિસ્થિતિ છે. કારણ કે કપાસ અને મગફળી દિવેલા જેવા પાકમાં ખેડૂતોને એક તો બિયારણ અને ખાતરના ભાવ પોસાય નહીં, વધારાનું લેબરની મજૂરી આ બધું પહોંચી વળતા નથી અને સમયે 15-15 દિવસે આંતરખેડ કરવાની હોય છે, નિંદણ કાઢવાનું હોય છે. આવા નાના નાના કામોમાં પણ એમને માણસો મળતા નથી અને માણસો મળવા એટલે બહુ મુશ્કેલ. કારણ કે મહેસાણા જિલ્લામાં ઇન્ડસ્ટ્રી વધારે ડેવલપ થઈ ચૂકી છે છેલ્લા 5-7 વર્ષમાં. એટલે આના કારણે લોકોને આજુબાજુના જે ખેતરપોના જે હોય છે એ લોકો ખેતી તરફ આવવા માગતા નથી. એ લોકો કે અમે શેડમાં કામ કરીશું નીચે બેસીને ફેક્ટરીમાં, પરંતુ એ કોઈ આવવા માગતા નથી. જેથી કરીને ખેડૂતોને હવે કપાસ, મગફળી અને આ દિવેલા અથવા તો અન્ય જે ખેતીવાડીના પાકો છે એમાં દિવસે દિવસે ઉતારો બી ઓછો મળે છે, પાછું મજૂરી બી વધી જાય અને માણસ બી ના મળે. એનાથી ખેડૂતોને આ બીજો ઓપ્શન ખૂબ જ એક સુવર્ણ તક જેવો લાગ્યો છે. જેથી કરીને આજે મહેસાણા જિલ્લામાં આંબળા અને આંબા લીંબુ તો હતો જ પહેલાં ઘટ. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકો, મહેસાણાનું ખેરવા ગામ, વાસરિયા, આંબાસણ, ઊંઝાનું કોડા, કડી તાલુકાનું ઊંઘવા આ બધા ગામો પોકેટ છે જ ઓલરેડી લીંબુના. તેમ છતાંય આજે આંબળા અને આંબા તરફ ખેડૂતો ફરી વળે છે. મુખ્ય કારણ આ જ છે કે આ લેબરિયસથી કંટાળી ગયેલા ખેડૂતો અને બીજું કે ખેડૂતોને ફાયદો પણ જોવા મળેલ છે. જ્યારે 4 વર્ષ પછી જ્યારે ઉત્પાદન બેસે છે ત્યારે મતલબ ઉત્પાદન આવે છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. તેમજ વચ્ચે વચ્ચે જે આ નાના નાના કામોમાં જે ભાજીઓને બોલાવવા પડતા હતા અથવા તો મજૂરો રાખવા પડતા હતા એમાં આ લોકોને કોઈ પ્રશ્ન આવતો નથી. જ્યારે 4 વર્ષે કેરી આવે ત્યારે એક જ ટાઈમ બોલાવવાનો હતા સિઝનમાં, જેથી કરીને ખેડૂતોને વાંધો આવતો નથી અને મતલબ ઉત્પાદન બી મળી રહે છે. હવે આપણે વાત કરીએ યોજનાની તો આંબા, દાડમ, જામફળ, ચીકુ આ બધાની યુનિટ કોસ્ટ સરકાર નક્કી કરેલી છે. કે ભાઈ માની લો કે 1 હેક્ટરમાં ખેડૂતે વાવેતર કર્યું તો વાવેતર ખર્ચ પ્લસ પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે જે નર્સરી હોય તો જે નર્સરીનું જે બિલ લાવે તો માની લો કે 100 રોપા લાવ્યા ખેડૂત ભાઈ તો 100 રોપાનું જે બિલ અને એને જે માવજત માટે છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર DAP યુરિયા આપ્યું હોય અને કોઈ દવા યુઝ કરી હોય ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, તો એનું જે વાવેતરનો ખર્ચ અને આ રોપાણનો ખર્ચ એ જે ખર્ચની યુનિટ કો સરકારે અલગ અલગ ફળ પાકોમાં નક્કી કરેલી છે. તો જે મોટાભાગની યુનિટ કોસ 50,000 થી 60,000 ફિક્સ થયેલી છે. તો એના ઉપર ફળ પ્લાન્ટિંગ મટીરિયલવાળી સહાય છે એમાં આપણે સામાન્ય ખેડૂત હોય કે અનુસૂચિત જાતિના ખેડૂત હોય એને 90% સહાય. એટલે કે માની લો કે એને આંબા વાય તો આંબાનું જે બિલ આવ્યું એ માની લો કે 18,000 નું બિલ આવ્યું તો 18,000 ને 90% પ્રમાણે સહાય થાય છે.